गत तारीख 4 महीना रोज वरेली खाते वतन जवानी मांग साथे परप्रांतीयो द्वारा થયેલા પોલીસ ઉપર પથ્થરમારાના 118 લોકોને શરતી જામીન મંજૂર થયા છે, જો કે શરત પ્રમાણે તેઓ અન્ય રાજ્યમાં જઈ શકે નહીં, જેને કારણે તેઓ ફરી વરેલીમાં જ રોકાશે. ગત 4 મહિના રોજ પલસાણા તાલુકાના વરેલી ગામે પરપ્રાંતિયોએ પોતાના વતન જવાની માંગને લઈ હોબારો મચાવ્યો હતો અને સ્થાનિક પોલીસ તેઓને સમજાવવા જતા પરપ્રાંતિયોના ટોળાએ પોલીસ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. આખરે પોલીસે અશ્રુ ગેસના ગોરા છોડી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને 250 જેટલા લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ કડોદરા પોલીસના પીઆઈ પ્રવીણ અર્જુનભાઈ વડિયાવીએ જ પોતે ફરિયાદી બની 6 લોકો વિરુદ્ધ નામજોગ અને અન્ય મોટા પ્રમાણમાં ટોળા વિરુદ્ધ હત્યાનું કાવતરું સહિતના ગુનો નોંધી તમામને હેડક્વાર્ટર લગુડી ખાતે રાખ્યા હતા અને જ્યાં તમામ આરોપીનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા 15 આરોપીઓને કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યાર બાદ 11 મહિના રોજ પલસાણા વકીલ મંડળના પ્રમુખ એવા વકીલ શિરાકભાઈ બિપિનચંદ્ર દેસાઈનાએ બારડોલી સેશન કોર્ટમાં 218 લોકોની જામીન અરજી કરી હતી, જે દરમિયાન 19 મહિના રોજ બારડોલી સેશન કોર્ટના ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ સાહેબે જામીન મંજૂર કર્યા હતા, જે તમામ આરોપીઓના જામીનની કાર્યવાહી પલસાણા કોર્ટ ખાતે કરવામાં આવી હતી. તેમાં કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવામાં આવ્યો હતો અને તમામ લોકોનું થર્મલ સ્કેનિંગ કરી કોર્ટ પરિસરમાં પ્રવેશ આપ્યો હતો. તેમજ કોરોના મહામારીને કારણે હાલમાં તમામ આરોપીઓ બેરોજગાર હોવાને કારણે વકીલ ચિરાગભાઈ દેસાઈએ પોતાની ફી પણ માફ કરી હતી. ચિરાગ દેસાઈ પલસાણા બાર એસોસિએશનનો પ્રમુખ, મારી સાથે મારા મિત્ર જે એવું પ્રમુખ છે અશોક રાઠોડ અને મારા વકીલ મિત્રો. જે સાહેબ, વરેલીમાં જે ધમાલ થઈ હતી તેમાં જે બધાને પકડી લેવા, સાંભળ્યું છે કે એને જામીન આપ્યા છે? હા જી, એમાં એમને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે ને એમને 147-148 ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ને 307 હેઠળની ફરિયાદ દાખલ થયેલી હતી ને ઓનરેબલ સેશન્સ કોર્ટે જે 15,000 જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે ને શરત પ્રમાણે એ લોકોએ વતન જવાનું નથી, પોતે અહીંયા જ રહેવાનું છે ને 15,000 જામીન ઉપર છોડવાના છે ને 1-થી દર મહિનાની ચાર્જશીટની થાય ત્યાં સુધી દર મહિનાની 1-થી 5 તારીખમાં પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની છે. આમાં કેટલા જણાને જામીન આપ્યા છે? 195 જણાને જામીન આપ્યા છે. કેટલા હતા એમાં? એમાં એ તો હવે હતા, એ તો ઇન્વેસ્ટિગેશન એટલે ટોટલ આરોપીનું પૂછું છું. 256 એમાં જે કોરોનાવાળા છે કે બીજા મુખ્ય આરોપી છે તે લોકોને જામીન થયા કે? મુખ્ય આરોપી બાકી છે, મુખ્ય આરોપીને બાકી છે જામીન. અને કોરોનાવાળાને? કોરોનાવાળાને બાકી, કારણ કે અત્યારે ટ્રીટમેન્ટ હેઠળ છે એટલે એમને પ્રોડક્શન કર્યું નથી ઓનરેબલ કોર્ટમાં. અને આ મુખ્ય આરોપીનો તમારાથી લગભગ 2 કે 3 આરોપીને જે એફઆઈઆરમાં નામ દર્શાવેલો છે તમારી 2 કે 3 આરોપીને ગઈકાલે આજે દાખલ થઈ છે જામીન અરજી. સેશન કોર્ટ બારડોલીએ જે આપ્યું છે, હા જી, તો અહીં પલસાણા માટે શાને માટે અહીંયા મોકલાઈ ગયા લોકોને? પલસાણા એમને જામીન ઓનરેબલ સેશન્સ કોર્ટ બારડોલીનો ઓર્ડર એવો છે કે જે જામીન આપવાના જે તે લોઅર કોર્ટમાં આપવાના છે એટલે અહીંયા પલસાણા કોર્ટમાં મોકલ્યા છે. જામીન મંજૂર થયેલા આરોપીઓ સિવાય 15 આરોપીઓને કોરોના પોઝિટિવ હોવાને કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બાકીના 9 જેટલા આરોપીઓની જામીન અરજી બાકી છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.